બાપા છે, અનેક કામો લઈને પધાર્યા છે. જાનકીદાસજી બાપુ અમારી અમારી કામ કર્યું છે, અને અહીંયા બધી જ વડાઓ બહુ બધું કરી રહ્યા છે. પણ બકા ભાઈ અમારી સાથે, અમારો ભાઈ ગુલાબ અમારો ભાઈ છે, કાકાનો દીકરો, એટલે બધાના નામ નહી લઉં. આપ સર્વ પધાર્યા છો, સર્વ ગ્રામજનો, સર્વ ભાવિક ભક્તજનો, સર્વ પ્રતિનિધિઓ અને મીડિયાના અમારા સાથીદારો, મારે માહિતીના વડા તરીકે, મારા સાથીદારો તરીકે, મીડિયા માહિતી મારા વડા તરીકે, મીડિયા સાથેનો મારો નાતો છે, અહીંયા તો હોય ને અમારી, એટલે સાહેબ અમારી કચેરી પણ છે, આ બધા આવ્યા છે ને આપ, અને અનેક કાર્યકરો આવ્યા છે, અને આ બધા આવ્યા છે, જાણે અનેક કાર્યકરો આવ્યા છે, અને બધાનો આભાર માનું છું, આવકારું છું, બધા અમારી દીકરીઓએ બધાનો આભાર માનું છું, આવકારું છું, અમારી દીકરીઓએ નૃત્ય પુત્ર વધુ છે, ગાંધીનગર આચાર્ય શ્રી દલપતરામ મહારાજ, ગુરુદેવ શબ્દો થકી સૌનું સ્વાગત, આચાર્ય શ્રી દલપતરામ મહારાજે, માનનીય મુખ્યમંત્રી શ્રી સૌનું સ્વાગત, ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય, માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિતિ, ભુપેન્દ્રભાઈ પટેલ રવિ ભાણ સાહેબની ગુરુગાદી, પ્રેરક ઉપહાનવાડી, રવિ ભાણ સાહેબની ગુરુગાદી પ્રતિષ્ઠા મહોત્સવ, કહાનવાડી, નવી રવિ ભાણ સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સમાધિના સ્થાન શ્રી રવિ ભાણ સાહેબ, મહંત ચેતન સમાધિના સ્થાન મહામંડળેશ્વર વધારે, 1008 ને વિનંતી કરું કે આપ શ્રી આ પાવન પ્રસંગે આ ભક્ત સમુદાયને પ્રસંગોચિત આપની વિશેષ વાણીથી લાભાન્વિત કરશો. બ્રહ્માનંદમ પરમ સુખદમ, બ્રહ્માનંદમ પરમ સુખદમ, કેવલ જ્ઞાન સમૂહમ તત્વમસ્યાતિ લગન સદસ્યમ નિત્યમસ્યા વિમલમચલમ સર્વદેકમ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. ભાવા ગુરુ કો સમરોણ સંત સબ સદગુરુ અપને અપને જા, ગુરુ કો સમરા સંત સબ રવિ અપને અપને જા, રામ કો મેરા સદગુરુ ભાણ હૈ રવિ ભાણ, રામ કો પ્રણામ, શાખા પર શાખા રવિ રામ કો પ્રણામ. એક જ્યોત રવિ ભાણવાડી પરંપરાની જળ હળી રહી છે, શાખા પર શાખા નૂતન મંદિરના પ્રાણ એક જ્યોત અને ઉદઘાટન પ્રસંગે ભાણવાડી ખાતે પધારેલા હળી રહી છે. ગુજરાતના નૂતન મંદિરના આદરણીય પ્રાણ પ્રતિષ્ઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઉદઘાટન પ્રસંગે પધારેલા, વર્ષોથી આ જ્યોતને આપના દિવેલ પૂરવાનું કામ કરી અને જળતી રાખવાનું કામ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તમારા પૂજ્ય દલપતભાઈ, વર્ષોથી આ જ્યોતને માનુભાવ દિવેલ પૂરવાનું કામ કરી અને જળતી રાખો, વડીલો માતા બહેનો સૌને મારા જય સિયારામ. હમણાં કહ્યું કે માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ અયોધ્યાથી દર્શન કરીને આવ્યા છે, દલપતભાઈ સામે પણ ભગવાન રામલલ પ્રતિષ્ઠા વખતે નિમંત્રણ મળેલું, અમે પણ અયોધ્યા રામલલ વડીલો સૌને મારા. આવતીકાલે વિશ્વવંદી મોરારી બાપુ પણ અયોધ્યામાં રામકથા પૂરી કરી, આપણી વચ્ચે કાલે આવવાના છે, એથી સૌને ફરી ફરી જય શ્રી રામ. અમને પણ જય શ્રી રામ, રામલલ પ્રતિષ્ઠા વખતે જય શ્રી રામ, અમે પણ અયોધ્યા રામલલ દર્શન કરીને આવ્યા છે.
વિશેષ તો આવતીકાલે વિશ્વવંદી મોરારી બાપુ પણ અયોધ્યામાં રામકથા પૂરી કરી અને આપણી વચ્ચે કાલે આવવાના છે. એથી સૌને ફરી ફરી જય શ્રી રામ, કબીર જય શ્રી રામ સાથે જય શ્રી રામ અનુસરેલી ગુજરાતમાં એક શિષ્ય પોતાના ગુરુ નામથી વારંવાર એવી ભજન વાણી દ્વારા અને સૌને બેઠો જન જન સુધી પહોંચી એટલા ભજનો બેઠેલા ગુજરાતી જ્યાં લિપિ બોલાતી હશે એવું એકે ગામ હરી ગયેલો નિરાશ થયેલો ભાન પરંપરાની ભાન હોય જનને હોય મોરાર હોય આ મહાપુરુષ જીવન હોય વારંવાર ભજન વાણી અનેક મહાપુરુષ અને સૌને વાણી જનસંઘ સુધી પહોંચી છે અને માયલા ને એટલા ભજનો ગુજરાતી વારંવાર એમ કહે એવું એકે ગામ નહીં હોય જ્યાં હારી ગયો પરંપરાની ભાન તારામાં તત્વ પડ્યું હોય ખીમ હોય રામ જીવન હોય માયલા શહેર માં રતન અમૂલક વસ્તુ છે ભાઈ અણ તોલે તારામાં જ અપાર વસ્તુ પડી છે અને એના પર તું ભરોસો કર તને જ મયથી માયલો જળશે એવી અનેક ભૂમિકા આપી છે કામ હારી ગયા એવી ભૂમિકા આપે રામજી ને બેસે બેઠો કર્યો જન જન સુધી શબ્દ થી રામ સાથે પડી કરાવી અને એના પર હિંમત આપી ભરોસો વિભાન પ્રાર્થના કરું છું થી જોડો રામ સાથેની પ્રીતિ કરાવી લોક કલ્યાણ કામમાં સફળતા મળે એવી પ્રભાણ પરંપરાની ભજન વાણી જય સાખાઓ પર સાખાઓ આખા ગુજરાતમાં 200 થી વધારે સંસ્થાઓ છે એમાંની એક આ શાખા કાંડવાડી ખાતે થઈ રહેશે ત્યારે એક રવિભાન પરંપરાના અધ્ય પુરુષની જગ્યામાંથી આવશે ત્યારે આવા નાના ગામડા ગામમાં અમારી શાખા મંદિરમાં જ્યારે મુખ્યમંત્રી પધાર્યા છે એમને આવકારો સત્કારું છું અને આનંદનો રંગ રવિભાન પરંપરા બધા જ સંતો જનમાં પ્રાર્થના કરું છું અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મળે અનેક લોક કલ્યાણ કામમાં સફળતા મળે એવી પ્રાર્થના સાથે સૌને મારો પ્રણામ જય શ્રી રામ જેની આછરી ઝલક મહાપ્રસિદ્ધ જાનકી દાસ વિડિયોના માધ્યમથી આ સ્ક્રીન દ્વારા માણીશું. સાધુ કેર સંગમે લીમડા ભી ગડિયા જિલ્લા રમત સંકુલ આણંદ ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આણંદ ખાતે 7 એકરમાં ₹20,66,00,000 ખર્ચે નિર્માણ થવા જઈ રહેલા જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ અને માનનીય રાજ્ય કક્ષાના યુવા અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આણંદમાં જિલ્લા રમત ગમત સંકુલનું નિર્માણ થતા આણંદ જિલ્લાના ખેલાડીઓને ઘર આંગણે જ સ્પોર્ટ્સ ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ મળતા આણંદના ખેલાડીઓ વધુ ને વધુ મેડલ હાંસલ કરશે. જિલ્લા રમત સંકુલમાં ઇન્ડોર અને આઉટડોર રમતો માટે રાજ્યના રમતો ઉપલબ્ધ થશે અને ઇન્ડોર રમતો પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શૂટિંગ રેન્જ સાથે અનેક રમતો ઉપરાંત ₹20 કરોડ રમતોમાં સિન્થેટિક ટેનિસ કોર્ટ સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત હોકી ગ્રાઉન્ડ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રારંભ હસ્તે અને માનના ખેલાડીઓ આ રમત સંકુલની રમત ગમત મંત્રી વિભાગો મહત્તમ લાભ મેળવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત સહિત આણંદમાં જિલ્લા રમત ગમત સંકુલનું નિર્માણ થતા જય જય આણંદ જિલ્લાના ખેલાડીઓને ઘર આંગણે ક્ષેત્રે અત્યંત સુવિધાઓ મળતા આણંદના ખેલાડીઓ વધુ ને વધુ મેડલ હાંસલ કરશે. જિલ્લા રમત સંકુલમાં ઇન્ડોર અને આઉટડોર રમતો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઇન્ડોર રમતોમાં બેડમિન્ટન ટેબલ ટેનિસ બાસ્કેટબોલ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે કરીશું. માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી, આપના કરકમલો દ્વારા આપ
ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશો. આપણે આ ઘડીને જોરદાર તાળીઓ સાથે વધાવી લઈશું તેમના કરકમલો દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી અત્રે લોકાર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આ વધાવી લઈશું. આણંદ જિલ્લા ખાતે નવીન વેટરનરી સાયન્સ કોલેજનું બાંધકામ રૂપિયા 40 કરોડ ના કામનું ખાતમુહૂર્ત. આણંદ જિલ્લા ખાતે ટીપી સ્કીમ નંબર 2 માં નવીન જિલ્લા રમત સંકુલનું બાંધકામ રૂપિયા 20.67 કરોડ ના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આણંદ જિલ્લા ખાતે નવી બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ રૂપિયા 17.71 કરોડ નું કામનું ખાતમુહૂર્ત. પેટલાદ સોજિત્રા રોડ નું ડામર કામ રૂપિયા 6.50 કરોડ ના કામનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે. કરમસદ નગરપાલિકા ખાતે તળાવનું બ્યુટિફિકેશનનું કામ રૂપિયા 4.11 કરોડના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. બોરસદ તાલુકા ખાતે નવીન તાલુકા પંચાયતના બાંધકામ રૂપિયા 3.10 કરોડના કામનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે. પેટલાદ ભવાનીપુરા ચામુંડા માટા રોડનું રૂપિયા 2.70 કરોડના કામનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થઈ રહ્યું છે. ઉમરેઠ તાલુકાના ખોરવાડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું બાંધકામ રૂપિયા 2.61 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. ખંભાત તાલુકાના વડગામ ખાતે પ્રાથમિક શાળામાં 10 વર્ગખંડના બાંધકામનું રૂપિયા 1.15 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. તારાપુર તાલુકાના મોરજ ગામ ખાતે પ્રાથમિક શાળામાં 10 વર્ગખંડના બાંધકામ માટે રૂપિયા 1.15 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે કંધિયા પ્રાથમિક શાળામાં 10 વર્ગખંડના બાંધકામનું રૂપિયા 1.15 કરોડના કામનું લોકાર્પણ છે. ઉમરેઠ તાલુકાના સિલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં 12 વર્ગખંડના બાંધકામ માટે રૂપિયા 1.38 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. ભાદરણીયા સોમેશ્વર મહાદેવથી દેદા તલાવડી વિસ્તારને જોડતા રોડનું રૂપિયા 1.68 કરોડના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. દાવોલ વાણિયાપુરા ભાથીજી મંદિરથી દાવોલ ચેણીના નાકા ભાથીજી મંદિર સુધીનો રોડનું 1.10 કરોડના કામનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે. પેટલાદ ભગવતી સોસાયટીથી ફાંગણી તરફ ભવાનીપુરાને જોડતો રોડનું રૂપિયા 1.50 કરોડના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે સૌ જોરદાર તાલીઓના ગડગડાટથી આ અવસરને વધાવીશું. કુલ 106.21 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું. હવે વલ્લભ વિદ્યાનગરની સંસ્થા સેવા ટ્રસ્ટ સેતુ સેવા ટ્રસ્ટ દિવ્યાંગ અને અનાથ બાળકો માટે નિઃશુલ્ક રહેવાની ઉત્તમ સગવડ આપવાનું કાર્ય કરે છે. આ સાથે સાથે સ્વરોજગારી આત્મનિર્ભરતા અને સ્કિલ ડેવલપમેન્ટના ગોલ સાથે સેતુ ટ્રસ્ટ ઘણા સેવાના કાર્યો કરે છે. ત્યારે આજે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગને સેતુ ટ્રસ્ટ દ્વારા સ્માર્ટ વિઝન ગ્લાસ અર્પણ થનાર છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લાભાર્થીઓને આ ગ્લાસ અર્પણ કરવામાં આવી રહ્યા છે. લાભાર્થી દીપિકાબેન મફતભાઈ પટેલ અને અન્ય લાભાર્થી પિંકેશકુમાર સુરેશભાઈ ચૌધરી. જોરદાર તાળીઓથી આપણે સેતુ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી આ સેવા પ્રવૃત્તિને વધાવી લઈશું. વલ્લભ વિદ્યાનગરની આ સંસ્થા અને હાલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે તેઓને સ્માર્ટ વિઝન ગ્લાસ અર્પણ થઈ રહ્યા છે. સ્વરોજગારી આત્મનિર્ભરતા અને સ્કિલ ડેવલપમેન્ટ દિવ્યાંગજનોના જીવનમાં એક સેવા રથ વલ્લભ વિદ્યાનગરની આ સંસ્થા ચલાવી રહી છે, જેનો ઉત્તમ ઉદાહરણ આપ સૌ સ્ટેજના માધ્યમ થકી જોઈ રહ્યા છો. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગને આ ગ્લાસ વિઝનમાં ઘણી મદદ કરે છે. હાલ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.
દીપિકાબેન મફતભાઈ પટેલ. હલો, સૌને સાહેબબંધી જય ગુરુદેવ. મુખ્યમંત્રીના કવિર કુવા એક હે પનિહારી અનેક, બરતન સબ કે ન્યારે ન્યારે પાની, સબ મે એક તો છાસ કેરી એ સંગમાં, એ દૂધડા બિગડિયા, દૂધડા બિગડિયા ઈ તો એ હરી, દૂધડા બિગડિયા ઈ તો ગોરસ નિવડિયા. જીઓ રે એ કબીરા, ભજન ધૂન લાગી, રામ ધૂન લાગી, જોગી મને તારી ધૂન લાગી. જીઓ રે એ કબીરા, ભજન ધૂન લાગી. આજે કાનવાડી ખાતે કબીર મંદિરનું નિર્માણ થયું છે ત્યારે અમને ખૂબ આનંદ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પિંકેશ કુમાર ચૌધરી માટે જોરદાર તાળીઓ. ખૂબ સુંદર સુરમાં આપણા સૌને એક તાજી યાદ અપાવી દીધી અને કાર્યક્રમને આગળ ધપાવતા હવે ગુજરાત મારા શ્વાસમાં ધબકારે, ગુજરાતી પ્રેમની સરવાણી જ્યાં જ્યાં વસે, ગુજરાતી કર્મની સરવાણી જ્યાં જ્યાં વસે, ગુજરાતી. વંદનીય દલપતરામ મહારાજે કહ્યું તેમ હંમેશા ધરતી સાથે જોડાયેલા એવા ધરતી પુત્ર, ગુજરાતના પનોતા પુત્ર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું અત્રે પ્રસંગોચિત ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. જોરદાર તાળીઓ લોકલાડીલા એવા ગુજરાતના પનોતા પુત્ર માટે. મેરી ભી સુન લે અરજ, મુજે ઘર બુલાએ ભગવાન. તથા આણંદ જિલ્લાના વિવિધ વિકાસ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, આણંદ જિલ્લાના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, અધિકારીશ્રીઓ, સર્વ આમંત્રિત મહાનુભાવો તથા પ્રેસ મીડિયાના મિત્રો, અહીંયા સાથે આજે અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી મહેશભાઈ અને ધારાસભ્ય, હમણાં અપક્ષમાં રાજીનામું આપ્યું છે એટલે હમણાં ધારાસભ્ય નામ નથી લેતા, એ પાછા ચૂંટણી લડશે એટલે પાછા ધારાસભ્ય થઈ જશે. ધર્મેન્દ્રસિંહ, અમારે તો અભિનંદન છે. કબીર સાહેબના સાધના સિદ્ધાંત, દર્શન અને વિચારધારાને ઝીલીને ઝળહળતો શ્રી રવિભાણ સાહેબ સંપ્રદાય 325 વર્ષથી જ્ઞાન જ્યોતને જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાય ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, મુરાડ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવાણ વગેરે જેવા અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ આ ગુજરાતને આપી છે. આપણા કાનવાડી ગામે આવેલા શ્રી રવિભાણ સાહેબ સંપ્રદાયની ગુરુગાદી
પોણા 200 વર્ષ કરતા પણ વધુ સમયથી ધર્મની સાથે સાથે અને આ ધર્મની સાથે સાથે સમાજ સેવાનું પણ દાયિત્વ આપણે તો આ જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાન શ્રીએ આપણી વિરાસત ને વિરાસતની સાથે વિકાસ એ કાર્ય મંત્ર આપણને આપ્યો છે કે આપણી વિરાસત આપણી સંસ્કૃતિ એના ઉપર આપણને ગૌરવ હોવું જ જોઈએ અને એને આગળ વધારી ખાલી આમાં બોલવાની વાત ન થાલતી છે ને રિયલમાં મારી અનુભવ છે ને બધાને પૂછ લેજો ગરમી જ પકડે ને ગોવિંદભાઈ આપણે સામેથી એમ કે ભાઈ આપણે આ ઝઘડો નથી કરો ભાઈ લાવો તમે તારું તમે વિડીયો કાઢ નાખું તમે પોસ્ટ હટાઈ જો તો પોસ્ટ હટાવવાની દૂરની વાત રહી પછી રોજ પોસ્ટ લખે છે તારા ધાબે 5 જીઓના ટાવર લગાડી જોશ તારા બાપને તમે હેકીબેન ને ફોન કરતા અહીંયા મિસ કોલ મારીને કાપી નાખતા એ સમયમાં જીવતા આ જીઓના પ્રતાપે આપણે અત્યારે બબે બબે કલાક અત્યારે ઓલું કરીએ એક વિશે વાત ગમે એના સસ્તા કોલ ઉપર અને મારી પાસે નથી મૂકી ગયો અંબાણી મારા કાકા દીકરો નથી થતી ને તને હું નડી ગયો અંબાણી દીકરો હાલાવ ઈરસાળી ના કોકનું સારું જોઈ નથી ફેંકતા ભગવાન પૈસો એવા લોકોને જ આપે જેના 55 તેવડ હોય તમારી જીવન 55 તેવડ નહીં કારણ કે કોકનો વિડીયો આડો હોય તમને રાતે નિંદર ન હોય એના માટે પોસ્ટ લખી નાખો છો એવા તમારા જીવ છે તમને ક્યાંક ભગવાન તમારે સામુ જોવે ઢબુડીમાં એક્સપોઝ કરવાની જરૂર નથી તમારા મગજને સુધારવાની જરૂર હતી અને ખરેખર તમે ઢબુડીમાં એક્સપોઝ કર્યા તેવા કેટલા ગુજરાતમાં ગોરખ ધંધા હાલે છે કેટલા ખાળા ધોળા હાલે છે ભ્રષ્ટાચાર હાલે છે કેટલા એવા ભુવાઓ ધતિંગ કરે છે કેટલા એવા બેઠેલા ધુરંધરો ગલત રસ્તે દોરે છે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા જે સાચું બોલવાના છે એવા હોતા નથી બોલતા ત્યાં જઈને કયો ને એટલા બધા હુસ્સા ના દીકરા સો સમાજ સેવા કરવા ધીંગડા સો ત્યાં બોલી નથી એકતા ત્યાં તો બહુ દૂરની વાત રહી તમારા ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર હોતા ને તમે એક સારો વિડીયો બનાવી નાખી નથી એકતા જે માણસ જેવું હોય એવું બોલી નથી એકતા પાછા સમાજ સેવા કોને કહેવાય ખબર જેવા હોય એવા સામે મોઢે મોઢે કહી દે ને અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રીએ આખા દેશમાં સમાજ સેવા કહેવાય બાયુને કેવા જાવ અહીંયા માઇક આંગલી ના તમે કેવો મરદાનગી ફાટી પડતી ને બાયુ એ વાત જ ન કરે બાઈ માટે પોસ્ટ લખી કોણ કેવાય મહિકા માયકાંગલી ના સરવાળે તમે ક્યાં કેવા બાકી મને મારા બાપે છે ને આવી રીતે જ મોટી કરીશ કેમ ધડનારા લાઈવ કરીને ચોખવટ કરી નાખી હમણાં તમારું ચેટ કાલ નું છે ને એ હોત અપલોડ કરવાની છું ભલે તમે ફેમસ થઈ જાવ ભાઈ ફેમસ થઈ જાવ તમારી પાળેલી એમાં કમેન્ટ કરીશ ને બીજું કેજો તૈયાર રહી વાંચવા આપણે ફેમસ કરવા છીએ ભાઈ એ પોસ્ટ હટાવી નહીં મેં વિડીયો કાઢ નાખ્યો તો એટલે આપણે એમ ખબર આપણને ખબર પડી ગઈ કે એને ફેમસ થવું ફેમસ કરો એ ભાઈ ને હાલો એને સમાજ સેવા કરાવીશ મારે સમાજ સેવા કરવી ને એ જેવા તેવા કામ નથી ખબર છે સમાજ સેવા કરવી એટલે કેટલું થાય ઘરના પૈસા ભાંગવા પડે અને ટાઈમ ઘરના ઘરમાં ટાઈમ નો આપીને એટલો બહાર દેવો પડે મગજ ઘઉંમાં પડે દુનિયામાં ભગવાને દરેક પ્રકારના માણસો બનાવ્યા છે જેવી જેની દ્રષ્ટિ એવા એના વિચાર આવે માટે શાંતિ રાખો પાણી પીવું ગોવિંદભાઈ હું 3 દિવસથી શાંત જ છું પોસ્ટ ઉપર પોસ્ટ લખે છે તો આપણે એમ કે ભાઈ હશે ભલે ને કાઢ નાખે પણ એને અટેન્શન જોતું હતું અને આજે હું નવરી હતી ને મેં એને અટેન્શન આપવું છે બરાબર તમે જવાબ ન દો ને પછી તમને એક દ્રષ્ટિ એવા ગણવા મળે કે આનામાં જાણે બીક ઘરી ગઈ છે હવે આનાથી કઈ ન થાય હવે તારા બાપ હવે જાનથી થાય એટલા બધા અનુભવ થઈ ગયા ને હવે જાનથી થાય બરાબર જાઓ તમે 5 જણા જાજો અને આ વિડીયો બતાવીને આપણે અરજી કરજો પછી મારા પોલીસ સ્ટેશનમાં મારે તમારી હામી અરજી કરવી છે આ બધા સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ ને તમે જે મારી વાત કરી છે ને પ્રમોશનમાં આ ભાઈ મને 6 મહિના પહેલા પ્રમોશનનો એક મેસેજ મોકલેલો છે એ હમણાં અપલોડ કરવાનો છે લીટના બેન મારે તમારી પાસે મારી આઈડી નું પ્રમોશન કરાવવું સમાજ સેવા કરીને પ્રમોશન કરવું પડે સમાજ સેવા કરતા હોય ને એમને લોકો મળે ફોલો કરવા જે લોકો સમાજ સેવા કરતા હોય ને એ લોકોને એ માણસનું કામ દેખાતું હોય એટલે એમને ફોલો કરે તમારે આઈડીના પ્રમોશન કરાવવા પડે માઇક આંગલી નાવ એ મારી જેવી બાઈ હોય પછી પ્રમોશન ન થઈ જાય તો તમે બાધી હોતે જાઓ એ બાઈ હોય એ વાત તમારા મગજ છે લખો હવે પોસ્ટ લખો હાલો એટલે કહું તમને મેહુલ બોઘરાના સમર્થનમાં એક મેં લાઈવ કર્યું હતું ને એ લાઈવ મારામાં નતું હેલું ને એટલું લાઈવ યુટ્યુબ ઉપર કોઈ ભાઈ અપલોડ કર્યું હતું અને એમાં એના કઈક 4 કે 5 લાખ એમાં વ્યૂ એવા હતા તો કોઈ મને એવા મારે જે આઈડી હેન્ડલ કરે છે ને એને કીધું કે ક્રિષ્ણાબેન આપણે સ્ટ્રાઇક મારવી છે એમ આપણે ઓલું કઢાવી એક મેં નહીં જે તમે જેના માટે સારું કામ કર્યું છે ને એ તો હું તો ઈચ્છું છું કે ફેલાય વધારે આપણે પૈસા કમાવા માટે મેહુલભાઈ માટે નહોતું લાઈવ કર્યું અને એ તે ઓલા ભાઈ અમને અહીંયા બીટીસીમાં મળવા આવ્યા હતા ને ભાઈ કોર્પોરેટર હતા અને એણે અમને કીધું કે બેન તમે એના માટે સારો વિડીયો બનાવો એને સપોર્ટની જરૂર છે અને મેં અહીંયા એ ભાઈને કીધું કોર્પોરેટર હતા તો એ કીધું હતું બીટીસીમાં જઈ આવશો મોટા વર્ષ નાયરા પેટ્રોલ પંપ ને હા મેં અહીંયા પૂછી લેજો ભદ્રેશભાઈ ને અહીંયાના ઓનરને
કે કૃષ્ણાબેન આયાને એમ કીધું તું કે મેહુલભાઈને મારી જવાની જરૂર નથી, મેહુલભાઈને તમારી જેવા રાજકીય નેતાઓની જરૂર છે સપોર્ટની. અને તોય મેં અહીંયા આવીને વિડીયો બનાવી કે લાવો મસ્ત મજાનો એક લાઈવ કરું. ખરેખર જો મને ફેમની બેમની અને પૈસાની નહીં પડી હોય ને તો હું કોઈના સમર્થનમાં ઉપડું જ નહીં, એટલું ટેલેન્ટ છે મારા અંદર. રાંધવાનું, બોલવાનું, વિડીયા બનાવવાનું, ટોટલ એની ઉપર જ ફોકસ કરું. પણ હારો વાર આપણી પાસે આ પ્લેટફોર્મ છે ને તો તમારી એક ફરજ બને છે ભારત દેશના નાગરિકની કે ગલત હોય ને ગલત કયો અને તમારી પાસે તેવડ હોય ને એટલું તમે સાચું બોલો અને સાચો ફોકસ કરો એની ઉપર. સમાજ સેવા કરવી એને લખવું ન પડે આઈડીમાં હું સમાજ સેવક છું. કાલે સમાજ સેવકનો મને એવોર્ડ મળે છે, કાલે હું આમાં ફોટો નાખી બરાબર. મારી બેનનો નથી કેવું પડ્યું કોન્ટેક કરી કે બેન તમે મને આનો એવોર્ડ આપજો બરાબર. અને તો એવું કહું છું મેં એવી સમાજ સેવા નથી કરી. મેહુલભાઈ જે કરે છે એને ખરેખર સમાજ સેવા કરે કહેવાય કે જ્યાં ગલત થાય છે ન્યાય ન્યા નજી લોકોને એક્સપોઝ કરે છે. અમે તો હાલ સોશિયલમાં બરાડા પાડતા છું અને ક્યાં કઠે કઠે કોકે વાડું આવી ગયું હોય તો અમે બોલતા બોલતા હોય. એ તો સ્પેશિયલ સમાજ સેવા કરે છે. ખજુરભાઈ છે, પોપટભાઈ છે, આ જે જે છોકરાઓ અત્યારે સમાજ સેવામાં ચડ્યા છે ને એ બધા એની વાત થઈ છે. અને તમે હાળો ભાઈઓની માટે પોસ્ટ લખો છો ને ભાઈઓને બાંધવા છોડો લખો છો સમાજ સેવા. કેટલાય સમાજ સેવક ખોવાઈ ગયા ખબર છે ને, વરાસામ ટોળા થતા એને અત્યારે કોઈ સંભાળતું નથી. તમારે 3 લાખ ફોલોવર ને તમારે કેમ 1000 જ લાઈક આવે, મારે 500 જ લાઈક આવે. કારણ કે હું છે ને અમુક એવા વિડીયામાં તમારા બાપાને જેવા હોય એવા કહી દઉં ને એમાં 100 લાઈક નો આવે. અહીંયા એવું હોય લાઈક નું આવું હોય હોય એવા કહી જો તમે લાઈક આવે. હમણાં બહાર હાટી ગાડું બોલવા મળ્યો એટલે જો લાઈક ના હું એમાં વિયુ ના ઢગલા થઈ જાય. ઇન્સ્ટાગ્રામ છે ને એ એક કોમ વાત થી જોડાયેલું છે, અહીંયા કાસ્ટ વાત થઈ છે. અહીંયા તમે કોઈ પણ કાસ્ટ ને ટકોર કરતો હોય કે વિડીયો બનાવજો એની કાસ્ટ ના કોઈ એટલે કોઈ એક વાર લાઈક નહીં કરે. આ એવો કાસ્ટવાદ આમાં હાલે છે. આમાં કોઈ બે માણે મારા વિશે જાણતા હોય ને એમ કહી દે ને કૃષ્ણ આવી છે કૃષ્ણ આવી છે, તો એને પેલા 5 ચાહકો હોય ને જે આંધળા ચાહકો થઈ ગયો તરત તરત અનફોલો કરી દે. એટલે ટૂંકી બુદ્ધિને એમાં ઝાઝા ફિરાશે. એ જાણવા એનું છે ખરેખર હાસ હું છે. એવી આભાસી દુનિયા આ છે બરાબર. મને એ ખબર છે કે આભાસી દુનિયામાં રહેતા માણસો મારે જવાબ ન આપવો જોઈએ, મારે મારી આ એનર્જી વેસ્ટ ન કરવી જોઈએ, મારે મારો આ કિંમતી ટાઈમ ન વેસ્ટ કરવો જોઈએ. પણ આ બધું 3 દિવસ વિચાર્યું પછી મને એમ છે ના ના ભાઈ વેસ્ટ આપણે ક્યાં ગવર્નરને ફૂટશે બેસી જશે. જવાબ તો દેવો જ પડશે આ ભાઈને. રોજ પોસ્ટ લખવી એટલે સીધા સીધા આવી જાય સામને સામને. અને તમે નહીં મળવાની કોશિશ કરો તો વગર કીધે મારે તો મળવું જ પડશે. કારણ કે તમારે માઇક આંગળી ના છો કે તમે મરદાનગીને ફરે ભરેલા પડેલા છો એ મને ખબર પડે ને. હવે કોઈ કહેતા નહીં કૃષ્ણાબેન તમારે બાંધવા જોઈએ. જા સામેથી વિડીયા ડિલીટ કરી નાખ્યા હોય ને એનું આ પરિણામ છે. સામેથી વિડીયા ડિલીટ કર્યા હોય નમતું મૂક્યું ને એનું આ પરિણામ છે. અહીંયા નમતું મૂકવા વાળો માણસ જ નથી. અહીંયા તો તમે જેવા સાથે તેવા થઈ જાવ ને પકડી રાખો ને પોતાનું તો જ ભેગું થાય એમ છે. કોઈ માણસને